રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના 3 દ્રશ્યો સામે આવે છે. ધોરાજી ઉપલેટામાં લોકડાઉનને લઈ સારો પ્રતિસાદ મળ્યો હતો અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ધોરાજી ઉપલેટામાં લોકડાઉનને લઈને સારો પ્રતિસાદ મળ્યો છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને દુકાનદારોને હોમ ડિલિવરી કરવાનો આદેશ અને જાહેરનામાના ભંગ કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે તથા તમામ વિસ્તારો નાકાબંધી કરવામાં આવેલ છે. લોકોને કાયદાનું ભાન જરૂરી છે તો આરોગ્ય તંત્રમાં ધોરાજી અને ઉપલેટામાં કોઈ પોઝિટિવ રિપોર્ટ નથી, તેમજ શંકાસ્પદ માણસોને મોકલવામાં આવે છે. તમામ રિપોર્ટ નેગેટિવ આવેલ છે. હાલમાં 15 માણસોને ક્વોરન્ટાઇનમાં છે, જ્યારે 1105 ઘર અને 3171 વ્યક્તિ બહારથી આવેલા છે. એ બધા ઓબ્ઝર્વેશન હેઠળ છે. આરોગ્યના લગભગ 180 કર્મચારીઓ અને 90 ટીમ કાર્યરત છે. આજની તારીખની વાત કરીએ તો ટોટલ રિપોર્ટ આવવાના બાકી છે અને 306 ઘર વિઝિટ કરેલ છે અને આજની તારીખમાં 206 લોકો ક્વોરન્ટાઇનમાં છે. જે દિવસે માહિતી મળી છે, જે દિવસે ગુજરાતમાં 14 દિવસથી હોમ ક્વોરન્ટાઇન કરાયા છે, જે ગાઈડલાઇનમાં જેમાં 2 લોકોની તબિયતમાં શંકા હતી તેના સેમ્પલ રિપોર્ટ મોકલેલ છે, એનો રિપોર્ટ આજે 6 વાગ્યા સુધીમાં આવી જશે. આરોગ્યની ગામ વસાઈ ટીમ છે. ધારો કે 15 ગામમાં સબ સેન્ટરમાં 5 હોય તો તેમાં 5ની ટીમ બનાવી છે. એવી રીતે ઉપલેટામાં 6 ટીમ બનાવેલ છે અને PHC આપણા 4 છે અને જુદા જુદા સબ સેન્ટર છે, જેમાં કોલકીમાં 5 ટીમ, પાનેલીમાં 6 ટીમ, ભીમોરામાં 6 ટીમ, ઢાકામાં 6 ટીમ, ભાયાવદરમાં 1 ટીમ, જેમાં ડોક્ટર હેપ્પી પટેલ જે તાલુકા હેલ્થ ઓફિસરનો ચાર્જ સંભાળી રહ્યા છે. ડૉક્ટર PM વાછાણી, તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી. હાલની પરિસ્થિતિ વિશે જણાવું તો ધોરાજી ખાતે એક પણ કેસ પોઝિટિવ નથી. 3 શંકાસ્પદ માણસોને અમે મોકલેલ, તમામના રિપોર્ટ નેગેટિવ આવેલ છે. હાલમાં 15 માણસો તાલુકામાં હોમ ક્વોરન્ટાઇન છે, જ્યારે 1106 ઘર અને 3171 વ્યક્તિ જે બહારથી આવેલા છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે. આરોગ્યની લગભગ 180 કર્મચારીઓ 90 ટીમ કામ કરી રહી છે. આપણે આજની તારીખ સુધી, આજના રિપોર્ટ આવવાના બાકી છે. ટોટલ આજ સુધી 306 ઘર વિઝિટ થયેલા છે, એમાં આજની તારીખમાં 206 જેટલા લોકો ક્વોરન્ટાઇન છે. અત્યારે આપણે જે દિવસે આપણને માહિતી મળે છે, એટલે જે દિવસે ગુજરાતમાં આવે છે ત્યારથી લઈ અને 14 દિવસ સુધી આપણે હોમ ક્વોરન્ટાઇન કરીએ છીએ અને એ ગાઈડલાઇન પ્રમાણે આજની તારીખમાં 206 જેવા લોકો ક્વોરન્ટાઇન છે. હજી આજના રિપોર્ટમાં એમાં જે વધારો થાય એક્સ્ટ્રા, અત્યારે બધા સ્ટેબલ છે. એમાંથી 2 લોકોની તબિયત થોડું સસ્પેક્ટેડ એવું લાગતું હતું, એટલે આપણે એમને સેમ્પલ માટે મોકલેલા છે. એનો રિપોર્ટ આજે 6 વાગ્યા સુધીમાં આવી જશે. આપણે આરોગ્યની બધી જગ્યાએ PHC લેવલે ગામ વાઇઝ ટીમ છે, એટલે ધારો કે 15 ગામ હોય એમાં સબ સેન્ટર 5 હોય તો એ 5 ટીમ બનાવેલી છે PHC લેવલે. એવી રીતે આપણે ઉપલેટા તાલુકામાં RBSKMO 5 અને મેડિકલ ઓફિસર 1, એટલે ટોટલ 6 ટીમ બનાવેલી છે. અને PHC આપણા 4 છે, જુદા જુદા સબ સેન્ટર છે. કોલકીમાં 5 ટીમ છે, પાનેલીમાં 6 ટીમ છે, ભીમોરામાં 6 ટીમ છે, ઢાકમાં 6 ટીમ છે, ભાયાવદરમાં 1 ટીમ છે અને ઉપલેટામાં 6 ટીમ છે. હું ડૉક્ટર હેપ્પીએન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસરનો ચાર્જ છે અત્યારે મારી પાસે ઉપલેટા અને હેડક્વાર્ટર PHC એમ